છવ્વીસ જૂન કોરોના અપડેટ ભારતમાં આજે અગિયાર હજાર સાતસો ઓગણચાલીસ નવા કેસ અને પચીસ દર્દીઓના મૃત્યુ થયા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગૌત દિવસ કરતાં નજીવો વધારો આવ્યો છે આજે નવા કોરોનાના વધુ ચારસો વીસ કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધર થઈ ગયા છે બસો છપ્પન દર્દીઓ સાજા થઈ હેમખેમ ગેર પરત ફર્યા છે કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ બે હજાર ચારસો ત્રેસઠ પર પહોંચી ગઈ છે કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત બે દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી શહેરોના શું હાલ જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ એકસો છપ્પન કેસ સુરત કોર્પોરેશનમાં ઓગણએસી વડોદરા કોર્પોરેશનમાં ઓગણસાહીઠ ભાવનગર કોર્પોરેશનમાં પાંચ જામનગર કોર્પોરેશનમાં ત્રણ ગાંધીનગર કોર્પોરેશનમાં ચૌદ અને રાજકોટ કોર્પોરેશનમાં પણ નવ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે ચિંતાની વાત એ છે કે બાર જૂનથી પચીસ જૂન સુધીમાં ત્રણ હજાર પાંચસો છન્નું કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા સાત દિવસની સરખામણીએ એવરેજ ત્રણસો ત્રીસ કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે સાજા થવાનો દર અઠાણું પોઈન્ટ એકાણું ટકા અત્યાર સુધી રાજ્યમાં કુલ કોરોનાના દસ હજાર નવસો છેતાલીસ લોકો મૃત્યુ થયા છે ગુજરાતભરમાં આજે કુલ નવ હજાર ચારસો અઠ્યાસી નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ અગિયાર કરોડ અગિયાર લાખથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર અઠાણું પોઈન્ટ એકાણું ટકા પર પહોંચ્યો છે કચ્છની વાત કરીએ તો આજે કચ્છમાં નવા નવ કેસ દેખાયા છે જેમાં અંજાર ગ્રામ્યમાં બે કેસ ભુજ શહેરમાં ત્રણ ભુજ ગ્રામ્યમાં બે કેસ ગાંધીધામ અને મુન્દ્રામાં એક એક કેસ છે આજે કચ્છમાં કોઈ દર્દી સાજા થયેલ નથી તેત્રીસ દર્દીઓ હાલે સારવાર હેઠળ છે આજે રસીના કોઈ ડોઝ કચ્છમાં અપાયા નથી